નમસ્કાર. 14 સપ્ટેમ્બર આજનો દિન મહિમા ઇવાન પાવલોની જન્મ જયંતિ. રશિયાના અપૂર્વ મનીષી ઇવાન પેટ્રોવિચ પાવલોનો જન્મ 14 સપ્ટેમ્બર 1849 ના રોજ થયો હતો. એક ધાર્મિક પાઠશાળામાં અભ્યાસ કરી સેન્ટ પીટર્સબર્ગ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શિક્ષા દીક્ષા સમાપ્ત કરી. બચપણમાં લીધેલ સંકલ્પ પ્રમાણે તેમણે એક પ્રયોગશાળા ખોલી. 41 વર્ષની વયે એની નિયુક્તિ મેડિકલ એકેડેમીમાં અધ્યાપક તરીકે થઈ. પાવલોને સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સન્માન એના પાચન સંસ્થાન સંબંધી અનુસંધાનો પર મળે. ઈસવીસન 1904માં એને નોબેલ પુરસ્કાર એનાયત થયો. એમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ અસીમ હતા. પાચન ક્રિયાના પ્રયોગો માટે એમણે હંમેશા કૂતરાઓ પર જ પ્રયોગો કર્યા હતા. એક ઓરડામાં કૂતરાને રાખી પહેલા ઘંટડી વગાડી તરત જ ખાવાનું લાવવામાં આપ્યું અને કૂતરાના મોંમાંથી લાળ ટપકી. વારંવાર આમ કરતા માત્ર ઘંટડી વાગતા જ કૂતરાના મોંમાંથી લાળ ટપકવી શરૂ થઈ ગઈ. નિરીક્ષણ ફરી ફરી નિરીક્ષણ ને સૂત્ર માની પાવલોએ અત્યંત ખંતપૂર્વક પોતાના સંશોધનો કર્યા હતા. આજના શરીર વિજ્ઞાન શાસ્ત્રીઓ પાવલોના પ્રયોગોમાંથી ઘણું બધું શીખેલ છે, જેમાંના કેટલાક પ્રયોગો મનુષ્યો પર પણ કરવામાં આવેલ છે. ઈસવીસન 1936માં 87 વર્ષની વયે પાવલોનું અવસાન થયું ત્યારે કૂતરાઓ સાથે ઘંટડી વગાડવાનો પ્રયોગ કરી ભવિષ્યના મનોવૈજ્ઞાનિકોના હાથમાં એક નવું ઉપકરણ મૂકતા ગયા.